આજે આપણે પંદરમું ચેપ્ટર જોઈએ આપણા પંદરમાં ચેપ્ટરનું નામ છે એન્ડ ઓફ ધી વર્લ્ડ એન્ડ ઓફ ધી વર્લ્ડ અહીંયા ક્વેશ્ચન માર્ક કર્યો છે બરાબર એન્ડ એટલે કે અંટ ઓફ ધી વર્લ્ડ વર્લ્ડ એટલે શું વર્લ્ડ એટલે કે દુનિયા બરાબર જગત વર્લ્ડ એટલે કે દુનિયા જગત તો શું કહે છે અહીંયા શું આ જગતનો અંત છે અહીંયા તમને ક્વેશ્ચન કરેલો છે આ પ્રશ્નના આ પ્રશ્ન જે છે તે તમને આ પાઠની અંદર કોણ પૂછે છે કોને પૂછે છે કઈ રીતે છે તે આપણે આ પાઠમાં જોઈશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની શરૂઆત કરીએ આ પાઠમાં તમને ચિત્ર આપ્યા છે ચિત્રના અંદર જોવાની સાથે સાથે તમે તેની સાથે આપણે પરથી વાર્તા નથી વાંચતા તે રીતે વાર્તા જ છે બરાબર એટલે કે એન્ડ ઓફ ધી વર્લ્ડ શું આ જગતનો અંત અંત છે આ તમારો હેડિંગનું મિનિંગ થાય છે ચાલો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ તેજસ કમ કેમ હોમ ફ્રોમ સ્કૂલ વિથ અ વરીડ લુક ઓન હિઝ ફેસ વળીડ એટલે શું વળીડ એટલે કે ચિંતાવાળું બરાબર વળીનો અર્થ શું થશે ચિંતિત તો આ તેજસ કરીને જે એક વિદ્યાર્થી છે એક બાળક છે જુઓ આ ચિત્રમાં તમને ખબર પડી શકે કે આ તેજસ છે બરાબર આપણે આ ચિત્રના આધારે જ જોવાનું છે તો આ જે તેજસ છે તે પડેલા મોય એટલે કે પડી જાય ને આપણું મોટી વાર પડેલા મોએ શાળાએથી ઘરે આવ્યો પડી ગયેલું મોં એટલે કે આપણું મોં આપણા મોને શરીરનાથી ઉચકીને સાઈડમાં નથી પડી જતું બરાબર આપણું અપસેટ થઈ જાય ને તે રીતનો મોં બરાબર તો અહીંયા શું કરે છે તેજસ અપસેટ મોય પડેલા મોંે શાણાએથી ઘરે આવ્યો એટલે કે ચિંતાવાળા મોડે બરાબર શા માટે એને ચિંતા થાય છે તે જુઓ ઇવન ધ ફેક્ટ ધટ અંકલ ભાસ્કર હેડ કમ ટુ સ્ટે વિથ ડેમ ડીડ નોટ ચિયર હિમ અપ ભાસ્કર કાકા તેમની સાથે રહેવા આવ્યા હતા તે બાબત પણ તેને ખુશ કરી શકી નહીં ચિયરઅપ એટલે કે ખુશ કરી શકી નહીં કોને નથી કરી શકતી આ બાબત ખુશ તેજસને બરાબર કે એ ખબર નહીં કંઈક ચિંતાની અંદર છે તે ચિંતાના કારણે ભાસ્કર કાકા તેના ઘરે રહેવા આવ્યા છે છતાં પણ તેને ખુશી થતી નથી વિદ્યાર્થી મિત્રો હવે જુઓ બીજા ચિત્રમાં જુઓ બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે આખું ફેમિલી છે જોયું ને જુઓ ત્યાં શું છે વોટ્સ રોંગ તેજસ તેજસ શું થયું આ રીતે એને પ્રશ્ન એની મમ્મી દ્વારા પૂછવામાં આવે છે જુઓ આ તમારું આ એ નિશાન છે ને તો આ પ્રશ્ન એને પૂછવામાં આવે છે કે તેજસ તને શું થયું છે તું શા માટે આટલો બધો ચિંતામાં છે આપણે પણ ચિંતામાં હોઈએ તો આપણા મમ્મી પપ્પા આપણને આ રીતે પ્રશ્ન કરે ને જુઓ ડીડ યુ ગેટ પનીસ ઇન સ્કૂલ પનીસ એટલે કે સજા મળવી બરાબર તો એને શું કરે એને શું પ્રશ્ન કરે છે શું તને શાળામાં સજા થઈ છે તો હવે શું જવાબ આપશે ઓહ શાટ આપ અરે ચૂપ થાઓ મને કોઈ સજા મળી નથી મતલબ બરાબર કે તમે લોકો તમારું બધું બંધ કરો એમ ચૂપ થઈ જાઓ આ રીતે ટીચર્સ કહે છે વોટ હેપન ટુ અવર મેરી સનસાઈન અમારા આનંદી બેટાને શું થયું મેરી સનસાઇન એટલે કે આનંદમાં રહેવાવાળા બરાબર તો અહીંયા એને જુઓ એક અંકલ એના મતલબ કે એના ફાધર હોઈ શકે કાં તો એના અંકલ હોઈ શકે બરાબર તો તેને પોતાના ખોળામાં લઈને બેઠા છે અને તેને શું પ્રશ્ન પૂછે છે વોટ હેપન ટુ અવર મેરી સનસાઈન અમારા આનંદી બેટાને એટલે કે અમારા ખુશગવાર છોકરાને શું થયું છે વેટ લોંગ ફેસ તારું ફેસ કેમ ઉતરી ગયું છે તારો ચહેરો કેમ ઉતરી ગયેલો છે એમ આ રીતે તેને પ્રશ્ન કરે છે વી લર્ન્ડ અ ટેરિબલ થિંક ટુડે જુઓ હવે તેજસ ઉત્તર આપે છે કે વી લર્ન અ ટેરિબલ થિંક ટુડે ટેરિબલ એટલે કે ભયંકર ટુડે એટલે કે આજે આજે અમે એક ભયંકર બાબત શીખ્યા આજે અમે એક ભયંકર બાબત જાણી હવે તે કઈ બાબત એણે જાણી હશે કે જેનાથી તેને આટલી બધી ચિંતા થઈ ગઈ તે જુઓ ધ સન ઇઝ ગોઈંગ ટુ સ્વેલો ધ અર્થ વન ડે સ્વેલો એટલે કે ગળી જવું જુઓ હવે કઈ બાબત જાણ્યા છે સૂર્ય એક દિવસ પૃથ્વીને ગળી જવાનો છે શું કળી જવાનો છે ગળી જવાનો છે ધ અર્થ વન ડે એન્ડ લેટર ઇટ વ્હીલ ઇટસેલ્ફ ડાય અને પછી આ જે અર્થ છે એટલે કે પૃથ્વી છે તે પોતાની મેરેજ મળી જશે એટલે કે પૃથ્વીનો એની જાતે જ અંત આવી જશે આજે અમે આવી વસ્તુ શીખ્યા આ વસ્તુની મને આજે જાણ થઈ આ રીતે તે કહે છે જુઓ હવે એને શું પ્રશ્ન કરશે હુ ટોલ્ડ યુ ધેટ તને આ વસ્તુ કોણે કહ્યું તને આવું કોણે કહ્યું કે પૃથ્વી મતલબ એમ જે પૃથ્વી છે તો સૂર્ય એક દિવસ પૃથ્વીને ગળી જવાનો છે અને આ રીતે આ બધી પૃથ્વીનો નાશ પામશે આવું તને કોણે કહ્યું જુઓ હવે તેજસ જવાબ આપશે શું જવાબ આપે છે અવર સાયન્સ ટીચર અમારા વિજ્ઞાનના શિક્ષકે સી ટોલ્ડ અસ એક્ઝેક્ટલી હાઉ ઇટ વિલ હેપન એ કેવી રીતે બનશે તે પણ બરાબર અમને અમારા સરળે સમજાવ્યું હતું એટલે કે અમા મતલબ અમારા ટીચરે બરાબર સાયન્સના જે શિક્ષક છે તેણે અમને આ વસ્તુ પણ બરાબર સારી રીતે સમજાવી હતી આવું કોણ કહે છે તેજસ કહે છે જુઓ હવે આપણે આગળ જોઈએ હવે શું થશે શું કહે તે ધ સન હેઝ બિન હેલ્પિંગ લાઈફ ઓન ધી અર્થ ફોર મિલિયન્સ ઓફ ઇયર્સ મિલિયન્સ એટલે કે લાખો વર્ષોથી લાખો મિલિયન્સ ઓફ ઇયર્સ મિલિયન એટલે કે લાખો તો કે લાખો વર્ષોથી સૂર્ય પૃથ્વી પર જીવનને મદદ કરતો રહ્યો છે બરાબર હેલ્પિંગ લાઈફ એટલે કે જીવનને મદદ કરતો રહ્યો છે ઇટ ગિવ્સ અસ લાઈટ વોમડ એન્ડ હેલ્પ્સ પ્લાન્ટ્સ ટુ મેક ફૂડ અને તે આપણને શું આપે છે લાઈટ એટલે કે પ્રકાશ વોમડ એટલે કે હૂંફ ગરમી અને આપણને પ્લાન્ટ્સ અને છોડવાઓને ખોરાક બનાવવામાં મદદ કરે છે જુઓ કઈ કઈ વસ્તુથી આપણને સૂર્ય ઉપયોગી છે સૂર્ય આપણને પ્રકાશ આપે છે ગરમી આપે છે અને છોડવાઓને છોડવાઓને વૃક્ષોને ખોરાક બનાવવામાં મદદ કરે છે આ વસ્તુ તમે વિજ્ઞાનની અંદર ભણી જ ગયા છો ભણી ગયા છો ને તો હવે ટીચર્સને આ વસ્તુ સમજાવવામાં આવે છે કે લાખો વર્ષોથી સૂર્ય જીવનને મદદ કરતો રહ્યો છે તે આપણને પ્રકાશ આપે છે હૂંફ આપે છે છોડવાઓને ખોરાક બનાવવામાં મદદ કરે છે બરાબર બટ ઓલ ધેટ વીલ ચેન્જ પરંતુ આ બધું જ બદલાઈ જશે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એટ ધી સેન્ટર બટ ધ સેન્ટર વિલ ગેટ હોટર એન્ડ હોટર જુઓ શું કહે છે તેનું કેન્દ્ર અતિશય ગરમ છે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એટ ધી સેન્ટર તે અને તેનું સે કેન્દ્ર એટલે કે વચ્ચેના સ એ એકદમ ગરમ છે અતિશય ગરમ છે બટ ધ સેન્ટર વિલ ગેટ હોટર એન્ડ હોટર અને હજુય તે કેન્દ્ર વધુને વધુ ગરમ થઈ રહ્યું છે ધ ઓનલી સ્ટાર ઇન અવર સોલર સિસ્ટમ વિલ ફાઇનલી બિકમ અ રેડ જાયન્ટ જુઓ શું કહે છે રેડ જાયન્ટ જાયન્ટ એટલે કે રાક્ષસ જેવા બરાબર તો શું કહે છે તે આપણા સૂર્યમંડળમાંનો એકમાત્ર તાળો અંતે એક રેડ જાયન્ટ બની જશે એટલે કે એક રાક્ષસ જેવો બની જશે લાલ કલરના રાક્ષસ જેવો બની જશે શું તાળો બરાબર આવું કોણ કહે છે તેજસ કહે છે બિફોર ધેર વિલ બી ટેરિબલ ડિઝાસ્ટર ઓન ધી અર્થ તે પહેલાં પૃથ્વી પર ભય પૃથ્વી પર ભયંકર ટેરિબલ ડિઝાસ્ટર એટલે કે ભયંકર વસ્તુઓની ઘટના થશે ટેરિબલ હોનારો તો આવશે એટલે કે અલગ અલગ મુશ્કેલીઓ આવશે ધ અર્થ વિલ બિકમ અ વેરી હોટ ઓવન ઓવન એટલે ઓવનમાં આપણને ખબર છે ને કે ઓવનમાં બધી વસ્તુ શેકાઈ જાય પીઝા હોય કે કંઈ પણ કેક બનાવીએ બધી વસ્તુઓને શેકવા માટે ચિકન આપણે શેકીએ બરાબર તો તે કેવું ફટાફટ શેકાઈ જાય તો તેવી જ રીતના અહીંયા શું કહે છે કે ધ અર્થ વિલ બિકમ અ વેરી હોટ ઓવન એટલે કે પૃથ્વી એક ઢગઢગતી ભઠ્ઠી જેવી બની જશે તો તેજસને શું કહેવામાં આવે છે કે એના જેવી બની જશે તો હવે એને શું કહે છે ઓ હાઉ લવલી અરે કેવું મજાનું એમ એની ઉડાવવાનો પ્રયત્ન કરે છે ધેન વી કેન બેક એઝ મેની કેસ એઝ વેલ એઝ વી લાઈક જુઓ અહીંયા ટીજર્સને શું કહેવામાં આવે છે ઓહો એમ જો પૃથ્વી એક ધગધગતી ભઠ્ઠી બની જશે તો એ વસ્તુ કેવી મજાની છે પછી તો આપણે જેટલી કેક જોઈએ એટલી કેક બનાવી શકીશું બરાબર જુઓ તે પછી શું કહે છે ડોન્ટ બી સ્ટુપીડ આ વસ્તુ કોણ કહે છે તેજસ કહે છે ડોન્ટ બી સ્ટુપીડ એટલે કે બુદ્ધિ વગરની વાતો કરશો નહીં ઇટ ઇઝ લિવિંગ થિંગ્સ ધેટ વિલ બી બેકડ નોટ કેક શું કહે છે બધા સજીવો જ શેકાઈ જશે કેક નહીં એટલે કે આપણે બધા જે સજીવો પ્રાણીઓ મનુષ્ય બધી જ વસ્તુ તે એટલી ધકધકતી તાપ પડશે એમ કે ભઠ્ઠી જેવું થઈ જશે ત્યારે આપણે બધા શેકાઈ જશું ત્યારે ક્યાંક શેકવાનો આપણી પાસે ટાઈમ હશે નહીં તેજસ ડોન્ટ ઇમેજિન હોરિબલ થિંગ્સ હવે એને એને શું અંકલ શું કહે છે તેજસ આવી ભયંકર બાબતોની કલ્પના હોરિબલ થિંગ્સ એટલે કે ભયંકર હોરિબલ એટલે કે ભયંકર ઇમેજિન એટલે કે કલ્પના કરવી તેજસ આવી ભયંકર બાબતોની કલ્પના કરીશ નહીં એટલે કે આવી બધી વસ્તુઓ વિચારવાની જરૂર નથી જુઓ પછી શું કહે છે લિસન અંકલ ઓલ ધિઝીઝ પ્રિડિક્ટેડ બાય સાયન્સ પ્રિડિક્ટેડ એટલે કે આગાહી કરેલી છે કોણે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ તો આવે તેજસ શું કહે છે અંકલ સાંભળો વિજ્ઞાનીઓએ અંકલ કહે સાંભળો આ બધી વિજ્ઞાનીઓએ આગાહી કરેલી છે આ બધાની આગાહી કરેલી છે આવું બધું કંઈ રિયલમાં થયું નથી બરાબર આગાહી તો કરી શકાય ને તો તેવી જ રીતના આ બધી વસ્તુઓની શું થયેલી છે આગાહી થયેલી છે ત્યારે આટલી બધી ભયંકર વસ્તુઓની કલ્પના કરવાની જરૂરત નથી ધ પોલર આઈસ વિલ મેલ્ટ ધ્રુવો પરનો પોલર પોલર આઈસ એટલે કે ધ્રુવો પરનો ધ્રુવો પરનો બરફ પીગળી જશે શું કહે છે કે ધ્રુવો જે છે તે ધ્રુવો પરનો બરફ પણ પીગળી જશે ધ વોટર વિલ સ્ટાર્ટ બોઇલિંગ એન્ડ લેક્સ વિલ ડ્રાય અપ અને પાણી ઉકળવા લાગશે અને લેક્સ એટલે કે સરોવરો લેક્સ એટલે શું સરોવરો અપ એટલે કે સુકાઈ જશે અને આ જે ગરમી પડશે તેનાથી એમ સરોવરો શું થઈ જશે સુકાઈ જશે ધેર વિલ બી ઓનલી ડિઝર્ટ્સ ડિઝર ડેઝર્ટ્સ એટલે કે આપણે ખાવાના ડિઝર્ટની વાત કરતા નથી અહીંયા શું રણ રણ ડિઝર્ટ એટલે કે રણ બરાબર તો શું કહે છે માત્ર રણ જ થઈ જશે એમ રણ બની જશે એટલું તો શું કહે છે ફર્સ્ટ ધ પ્લાન્ટ્સ એન્ડ ધેન ઓલ અધર લિવિંગ થિંગ્સ વિલ ડાય પહેલાં વનસ્પતિ લિવિંગ થિંગ્સ એટલે કે જીવતી વસ્તુઓ સજીવ વસ્તુઓ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિ કે પહેલા વનસ્પતિ અને ત્યારબાદ બધા સજીવો મૃત્યુ પામશે આવું કોણ કહે છે તેજસ કહે છે બરાબર ધ સન ઇઝ અવર સ્કાય વિલ ગેટ બિગર એન્ડ બિગર શું કહે છે તે આપણા આકાશમાં રહેલો સૂર્ય મોટો ને મોટો થતો જશે ઇટ વિલ ઓક્યુપાય ધી હોલ સ્કાય તે એક દિવસ આખા આકાશ પર છવાઈ જશે સૂર્ય જે છે તે કેવો થતો જશે મોટોને મોટો થતો જશે અને તે આખા આકાશના ઉપર છવાઈ જશે ઇટ મે ઇવન સ્વેલો ધી અર્થ સ્વેલો એટલે ઘડી જવું બરાબર તે પૃથ્વીને પણ ઘડી જઈ શકે આ બધી શું છે તેજસની કલ્પના છે તેજસના સ્થળે જે ભણાવેલું છે તેના આધારે આ ઇમેજિનેશન કરે છે ધ ટેમ્પરેચર ઓન ધ અર્થ વિલ રાઈઝ ટુ હંડ્રેડ્સ ઓફ ડિગ્રી સેન્ટીગ્રેડ જો શું કહે છે પૃથ્વી પરનું તાપમાન સેંકડો ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જશે ટેમ્પરેચર એટલે કે તાપમાન તો શું કહે છે તે કે પૃથ્વી પરનું તાપમાન સેંકડો ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું થઈ જશે ઓહ વોટ અ ટેરિબલ ફેઇટ ફોર અવર ડિયર પ્લાનેટ અર્થ એન્ડ ફોર અસ ઓહ આપણા વહેલા ગ્રહ પૃથ્વીનું આપણું કેટલું કમનસીબ છે શું છે આપણા વહેલા ગ્રહ પૃથ્વીનું અને આપણું કેટલું કમનસીબ લુક તેજસ સમ સાયન્ટિસ્ટ કીપ મેકિંગ સચ અ હોરિબલ પ્રિડિક્શન જુઓ હવે એના અંકલ એને શું સમજાવે છે કે ફાધર કે જો તેજસ લુક એટલે કે જો તેજસ કેટલાક વિજ્ઞાનીઓ આવી ભયંકર આગાહીઓ કરતાં જ રહે છે એટલે કે પ્રિડિક્શન એટલે કે આગાહી બરાબર તો કે આવી ભયંકર આગાહીઓ તેઓ કરતા જ રહે છે સમ સે એન એસ્ટ્રોઇડ મે સ્ટ્રાઇક ધી અર્થ સેટરિંગ ઇટ કોઈક કહે છે કે કોઈક લઘુ ગ્રહ પૃથ્વીને ભટકાશે અને સેટરિંગ એટલે કે ટુકડે ટુકડા કરી નાખશે કોઈક આવું કહે છે જુઓ તમે અહીંયા ચિત્રના અંદર જોઈ શકો છો જુઓ છો ને કે પૃથ્વીને બતાવેલી છે અને તેની સાથે આ નાનકડું આ ગ્રહ જેવું બતાવ્યું છે અને તે તેની સાથે ભટકાય છે અને શું કહે છે કે તે તેના ટુકડે ટુકડા કરી નાખશે કોઈક લોકો આવું કહે છે તો કોઈક શું કહે છે ધેર માઇડ બી વોલ્કેનિક એરપ્શન્સ અર્થક્વેક્સ ઓર ફ્લડ્સ શું કહે છે કે જ્વાળામુખી વિસ્ફોટો એરપ્શન્સ એટલે કે જ્વાળામુખી અર્થક્વેક એટલે કે ધર્ટિકમ જ્વાળામુખીના વિસ્ફોટો થાય તેને શું કહેવાય ઇરપ્શન અને ફ્લડ્સ એટલે કે પૂર તો શું કહે છે જ્વાળામુખીઓ વિસ્ફો ધરતીકંપ કે પૂર પણ સર્જાઈ શકે જુઓ બરાબર આ રીતે એને કહે છે તો હવે અહીંયા આપેલું આપણે જોયું ને કે સમ સે એન એસ્ટ્રોનઇટ મે સ્ટ્રાઇક અડી સેટરિંગ એટલે કે કોઈ કહે છે કે લઘુ ગ્રહ પૃથ્વીને ભટકાશે અને તેના ટુકડે ટુકડા કરી નાખશે ઓર અ કોમેટ મે કોલાઈડ વિથ વિથિત એન્ડ ડિસ્ટ્રોય ડિસ્ટ્રોઈડ અથવા કોમેટ એટલે કે ગ્રહ મતલબ ઢૂમકેટું બરાબર તો શું કહે છે કદાચ તેની એટલે કે પૃથ્વી સાથે કોઈક ઢૂમકેટું અથડાશે અને પૃથ્વીને ડિસ્ટ્રોય એટલે કે તેનો નાશ કરી નાખશે આ બધું કોણ કહે છે તેજસ કહે છે તેજસને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે કોઈ કેવું કહે છે કે લઘુગ્રહ ભટકાશે અને તેના ટુકડે ટુકડા થઈ જશે જ્વાળામુખીને કારણે થશે વિસ્ફોટો થશે ડરટીકમ થશે પૂર સર્જાશે તેમજ પૃથ્વીના સાથે ઢૂમકેટું અથડાશે અને પૃથ્વીનો નાશ થઈ જશે બરાબર ધ એન્ડ ઓફ ધીઝ વર્લ્ડ ઇઝ અ ફેવરેટ ટોપિક વિથ રાઇટર્સ ઓફ સાયન્સ ફિક્શન શું કહે છે સાયન્સ વિજ્ઞાન સાયન્સ ફિક્શન એટલે કે વિજ્ઞાનિક કથાઓમાં આ ફેવરિટ ટોપિક એટલે કે લેખકો માટે દુનિયાનો અંત એક પસંદગીનો ફેવરિટ ટોપિક એટલે કે પસંદગીનો રાઇટર્સ એટલે કે લેખકો તો શું કહે છે કાલ્પનિક વિજ્ઞાન કથાઓના લેખકો માટે દુનિયાનો અંત એક પસંદગીનો વિષય રહ્યો છે આઈ લવ સાયન્સ ફિક્શન મને કાલ્પનિક વિજ્ઞાન કથા ગમે છે આઈ હેડ લવ ટુ સી અ કોમેટ ક્રેશ ઓન ધી અર્થ કોમેટ ક્રેશ એટલે શું એટલે કે ઢૂમકેટું જે પૃથ્વી સાથે ભટકાય ને તે તો શું કહે છે મને કાલ્પનિક વિજ્ઞાન કથા ગમે છે એક ઢૂમકેટું પૃથ્વીને ભટકાય તે જોવાનું મને ગમશે આવું કોણ કહે છે એના અંકલ કહે છે બરાબર જુઓ હવે જુઓ આગળ ડેડી અથવા તો એના ફાધર અહીંયા એના ફાધર છે એના ફાધર કહે છે તો શું છે ડેડી ધ સાયન્સ ફિક્શન થિંગ્સ મે ઓર મે નોટ હેપન બટ ધ સન ઇઝ શ્યોર ટુ ડાય જુઓ હવે આ પાછો તેજસ શું કહે છે પિતાજી સાયન્સ ફિક્શન એટલે કે વિજ્ઞાન કથાઓમાં કહેલી બાબતો બને કે ન બને એટલે કે થિંગ્સ મે ઓર મે નોટ હેપન એટલે કે બને કે ન બને બટ ધ સન ઇઝ શ્યોર ટુ ડાય પરંતુ સૂર્ય જરૂર મળી જવાનો છે એટલે કે સૂર્યનો જરૂરથી નાશ થવાનો છે આવું તેજસ કહે છે યુ આર રિયલી કન્સર્ટ આરન્ટ યુ તને ખરેખર ચિંતા છે ખરું ને આવું એને એના અંકલ પૂછે છે બટ યુ નો વેન ઇટ ઇઝ લાઇકલી ટુ હેપન પણ તું જાણે છે કે તે ક્યારે થવાનું છે ઓનલી આફ્ટર મિલિયન્સ ઓફ યર્સ કદાચ લાખો વર્ષો પછી ઓ ઇઝ ધેટ સો હવે તેજસ શું કહે છે અરે એમ છે બાય ધેટ ટાઈમ ધ હ્યુમન્સ વિલ ફાઇન સમ વે આઉટ વિથ ધેર ટેકનોલોજી હવે એને સમજાવવા માટે શું કહેવામાં આવે છે તે સમય સુધીમાં માનવો હ્યુમન્સ એટલે કે માનવો માનવીઓ આપણે બધા બરાબર ટેકનોલોજીની મદદથી કોઈક રસ્તો શોધી ઘટશે ધી મે ટ્રાવેલ ટુ સમ અધર પ્લાનેટ શાયદ કદાચ તેઓ બીજા ઉપગ્રહ પ્લાનેટ એટલે કે ઉપગ્રહ કે બીજા કોઈ ઉપગ્રહ પર પણ ચાલ્યા જશે એન્ડ સેટલ ધે શો ડોન્ટ વરી તો શું કહે છે તેને અને ત્યાં સેટલ ઢેર એટલે કે ત્યાં વસવાટ કરશે એમ એટલે કે આ જે અહીંયા જ્યારે સૂર્ય એમ કે પૃથ્વીના ઉપર એ કરશે એમ સૂર્યનો નાશ થઈ જશે ત્યાં સુધીની અંદર ટેકનોલોજીની મદદથી લોકો શું કરી લેશે કોઈકને કોઈક રસ્તો શોધી લેશે અને બીજા ઉપગ્રહ પર ચાલ્યા જશે અને ત્યાં વસવાટ કરશે સો ડોન્ટ વરી તેથી તું ચિંતા કરીશ નહીં જુઓ અહીંયા આપણને ચિત્રમાં પણ બતાવ્યું છે બતાવ્યું છે ને કે આ રીતે લોકો બીજા એના પર રહેવા માટે જતા રહેશે એમ કોઈ અહીંયા રહેશે નહીં એટલે તું આ વિશે ચિંતા કરવાનું છોડી દે આવું એને સમજાવવામાં આવે છે

એ ખરેખર ચિંતાનું કારણ નથી ક્યુઝ એટલે કે કારણ કે તે તો ઘણી દૂરની વાત છે હજુ તે વસ્તુને આવતા ઘણી વા દૂર છે એમ ઘણી દૂરની વાત છે ઇનફેક્ટ આઈ થિંક ધેટ અવર નોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કુન કેન પુટ અસ ઇન ટ્રબલ ઇફ ઇટ ઇઝ નોટ યુઝ વેલ જુઓ ખરેખરની વાત તો શું છે વાસ્તવમાં ઇનફેક્ટ એટલે કે હકીકતમાં વાસ્તવમાં આઈ થિંક ધેટ અવર નોલેજ ઓફ સાયન્સ એટલે કે જો એમ મને લાગે છે કે જો સાચો ઉપયોગ ન કરવામાં આવે તો વિજ્ઞાન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ટેકનોલોજીનું આપણું જ્ઞાન જ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે એટલે કે કોઈપણ વસ્તુને અધૂરી સમજીને તેના ઉપર રિએક્શન આપવું જોઈએ નહીં આ જે આપણે અધૂરું સમજીએ અધૂરું જે જ્ઞાન હોય તે આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે એટલે કે આપણું જ્ઞાન જ આપણને મુશ્કેલીમાં મૂકી દે છે મેન હેવ ફાઉન્ડ મેની વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન લાઈક ધી એટમ બોમ્બ માનવે અણુબોમ્બ જેવા સામૂહિક વિનાશના ઘણા શસ્ત્રો શોધી કાઢ્યા છે ડિસ્ટ્રક્શન એટલે કે નાશ વિનાશના બરાબર તો શું કહે છે વિપન્સ એટલે કે અણુ બોમ્બ જેવા સામૂહિક વિનાશના શસ્ત્રો વિપન્સ એટલે કે શસ્ત્રો બોમ્બ જેવા અણુબોમ્બના સામૂહિક વિનાશના ઘણા શસ્ત્રો શોધી કાઢ્યા છે ધી પોઝ અ રિયલ ડેન્જર ટુ હ્યુમનિટી તે માનવજાત માટે ખરેખર જોખમ ઊભું કરે છે ધી શુડ નેવર નેવર બી યુઝ તેમનો કદાપી ઉપયોગ કોઈ સંજોગોમાં થવો ન જોઈએ ડેવર બી યુઝ જરા પણ તેનો ઉપયોગ થવો જોઈએ નહીં ધ ફ્યુચર ઓફ અવર પ્લાનેટ ડિયર તેજસ ડિપેન્ડ્સ મોર ઓન મેનકાઈન્ડ ધેન ઓન ધી ફ્યુરી ઓફ ધી સન શું કહે છે વહાલા તેજસ આપણા ગ્રહનું ભાવિ સૂર્યના પ્રકોપ કરતા માનવજાત મેનકાઇન્ડ એટલે કે માનવજાત ઉપર આધારિત છે બરાબર દાખલા તરીકે આપણે જેટલું પ્રદૂષણ કરીશું એટલા જ આપણે નુકસાનમાં જઈશું આપણે શું કે પ્રદૂષણ ઓછું કરીશું તો આપણને તેનાથી ફાયદો થશે અને તેટલી ગરમી જેટલું પ્રદૂષણ વધશે તેટલો જ સૂર્યનો પ્રકાશ આપણને વધારે લાગશે એટલે કે એ સૂર્યના પ્રકોપ કરતાં આ ગ્રહનું ભાવિ જે છે તે સૂર્યના પ્રકોપ કરતાં માનવજાત પર વધારે આધારિત છે આપણો આ પાઠ અહીંયા પૂરો થઈ ગયો છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો